राजकोट जिल्लाना ધોરાજીમાં છેલ્લા 6-7 વર્ષ પહેલા જૂની શાક માર્કેટ બિલ્ડિંગને તોડીને નવું શાક માર્કેટ બિલ્ડિંગ તૈયાર કરવામાં આવી હતી. તે દરમિયાન શાક માર્કેટના વેપારીઓને જ્યાં સુધી નવું શાક માર્કેટ બિલ્ડિંગ તૈયાર ન થાય ત્યાં સુધી જન્માષ્ટમી ગ્રાઉન્ડમાં વેપારીઓ માટે જગ્યા ફાળવવામાં આવી હતી અને શાક માર્કેટનું બિલ્ડિંગ 2 કરોડથી વધારે ખર્ચ કરીને બનાવ્યું હતું. તંત્રના આંતરિક વિવાદના કારણે નવી શાક માર્કેટમાં વેપારીઓએ પોતાના થડાઓ ફાળવાયા નથી, જેથી 6-7 વર્ષથી પોતાની શાક માર્કેટમાં દુકાન હોવા છતાંય જન્માષ્ટમી ગ્રાઉન્ડમાં પોતાનો ધંધા રોજગાર કરવા માટે વેપારીઓ મજબૂર બન્યા છે. છેલ્લા 6-7 વર્ષથી તંત્ર દ્વારા કોઈ સાર સંભાળ ન રાખવામાં આવતા નવી શાક માર્કેટમાં અસામાજિક પ્રવૃત્તિઓ થઈ રહી છે. આ મુદ્દે નગરપાલિકા ચીફ ઓફિસરે પણ કોઈ નક્કર જવાબ આપ્યો નથી અને પોતાનો બચાવ કર્યો હતો. નગરપાલિકા ધોરાજી શહેરની અંદર રાજાશાહીની વખતની શાક માર્કેટ આવેલ હતી, આ શાક માર્કેટને પાડી નાખી અને નવી શાક માર્કેટ બનાવવામાં આવી છે. પરંતુ આ શાક માર્કેટ સોંપણીના અભાવે ખંડેર હાલતમાં બની ગયેલ છે, આવારા તત્વોનો અડ્ડો બની ગયેલ છે. આ શાક માર્કેટની અંદર વિભિત ચેનચાળાઓ પણ કરવામાં આવે છે અને વિભિત કૃત્યો કરવામાં આવે છે. આ શાક માર્કેટ હાલમાં ગંદકીનો ગંજ બની ગયેલ છે અને અમુક જગ્યાએ એમના પતરાઓ પણ તૂટી જવા પામેલ છે. આ શાક માર્કેટને વેપારીઓને સોંપણી કરવામાં આવતી નથી. છેલ્લા ઘણા સમયથી તૈયાર થઈ ગયેલ હોવા છતાં વેપારીઓને જ્યારે આપવામાં નથી આવતી ત્યારે આ શાક માર્કેટ ખંડેર હાલતમાં બની ગઈ છે. અને રાજ્ય સરકાર જ્યારે આ શાક માર્કેટના ભાડાઓ નક્કી નથી કરતી, જેને કારણે આ શાક માર્કેટ વેપારીઓને ફાળવવામાં આવેલ નથી. ધોરાજીમાં સર ભગતસિંહ સાહેબ વખતથી શાક માર્કેટ બનાવેલી હતી, એ માર્કેટ જર્જરી હાલતમાં હતી ત્યારે એને પુનઃજીવિત કરવા માટે રિનોવેશન કરવામાં આવ્યું. આશરે 2 કરોડના ખર્ચે આ નવી માર્કેટ બનાવવામાં આવેલી હતી ત્યારે આજ દિન સુધી આ માર્કેટ ચાલુ કરેલી નથી. અને માર્કેટમાં જે શાકભાજીના થડાવાળાઓ બેસતા હતા એ લોકોને જન્માષ્ટમીના મેદાનમાં જગ્યા આપેલી છે. એટલે અમારી મુખ્ય માંગણી એ છે કે જે જન્માષ્ટમીના મેદાનમાં જે શાકભાજીના થડા આપેલા છે એ બંધ કરીને પુનઃ એને એની જગ્યા આપી અને નવી શાક માર્કેટમાં એને જગ્યા આપી અને થડો ચાલુ કરાવવો જોઈએ. આ માર્કેટમાં પતરાઓ પણ તૂટી ગયા છે અને હાલ અહીંયા ચોરીના બનાવો બને છે અને દારૂના પણ અહીંયા અડ્ડા બની ગયા છે અને અસામાજિક લોકોના અહીંયા અડ્ડા બની ગયા છે. પોલીસ તંત્ર ધ્યાન આપી અને બંધ કરાવવો જોઈએ અને તંત્રએ પણ ધ્યાન આપી અને જે આ માર્કેટ પૂર્ણ ચાલુ કરાવે. શાક માર્કેટ અને મટન શોપ બાબતે આપણે જ્યારે બની એના 3 વર્ષની અંદર એનું મૂલ્યાંકન કરી અને સરકારશ્રીમાં આપણે સુપરત કર્યું હતું, પણ ત્યાંથી કેટલીક પૂર્તતાઓ આવતા શાક માર્કેટ બાબતે અમે R&B અને મૂલ્યાંકન ખાતા દ્વારા એનું મૂલ્યાંકન કરવા માટે દરખાસ્ત કરેલી છે, જેમાં R&Bનું ટૂંક સમયમાં મૂલ્યાંકન થાય એટલે આગામી 1-2 વીકમાં જ માન્ય કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને DLPCની મીટિંગમાં તેનું મૂલ્યાંકન કરી અને સરકારશ્રીમાં પાછી દરખાસ્ત અમે સુપરત કરશું.